વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું અંકિતભાઈ વગાસિયા વશિષ્ઠ વિદ્યાલયની અંદર ધોરણ 8 માં ગણિત વિષયમાં આવી રહ્યો છું. આજે આપણે લઈને આવી રહ્યા છે ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. એની અંદર સ્વાધ્યાય 3.1 માં પ્રશ્ન 4. પ્રશ્ન 4 એવો છે કે બહુકોણના સરવાળાના ગુણધર્મો આધારિત છે. કોના આધારે છે? બહુકોણના સરવાળાના ગુણધર્મો. તો બહુકોણના સરવાળાના ગુણધર્મો માટેનું સૂત્ર આપણે શીખી ચૂક્યા છે, છતાં પણ આપણે રિવિઝન કરી દઈએ કે બહુકોણના સરવાળાનું ગુણધર્મનું સૂત્ર છે કે બાજુ -2 ગુણ્યા 180. શું છે? બાજુ -2 ગુણ્યા 180. પરંતુ બાજુની સંખ્યા બહુકોણમાં દર વખતે કેવી હોય છે? અલગ અલગ હોય છે. દાખલા તરીકે ત્રિકોણ હશે તો ત્રિકોણની અંદર બહુકોણની અંદર કેટલી બાજુ હોય છે? 3 બાજુ હોય છે. ચતુષ્કોણ હશે તો ચતુષ્કોણની અંદર બહુકોણમાં કેટલી બાજુ હોય છે? 4 હોય છે. એવી રીતના પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ એવી રીતના આગળ આવતું હોય છે. એટલે આપણે બાજુને આપણે એન સ્વરૂપે લઈએ છીએ તો આપણે શું કહીશું? એન -2 ગુણ્યા 180. એટલે આપણે જ્યાં બાજુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈએ છીએ? એન. તો આપણે આ કોષ્ટક આપેલું છે તો કોષ્ટક પૂર્ણ કરીએ. કે કોષ્ટકની અંદર તમને ઓલરેડી આકૃતિ આપી ચૂક્યા છે કે અહીં ત્રિકોણ છે, અહીંયા ચતુષ્કોણ છે અને અહીં કેવા છે? પંચકોણ છે. તો ત્રિકોણ છે તો ત્રિકોણને ટોટલ કેટલી બાજુ હોય છે? ત્રિકોણને ટોટલ 3 બાજુ હોય છે. કેટલી બાજુ હોય છે? 3. તો ત્રિકોણની આકૃતિની સામે હું બાજુમાં કેટલા લખીશ? 3. પરંતુ અહીં મને ક્વેશ્ચન એવો કરેલો છે કે ખૂણાનું માપ લખો. શું લખો? ખૂણાનું માપ. તો ખૂણાના માપનો ગુણધર્મ તો મારી પાસે છે n -2 ગુણ્યા 180. તો અહીં મારી પાસે n કેટલો થયો? અહીં 3. તો શું લખીશું? 3 -2 ગુણ્યા 180. ક્લિયર? શું આવશે? 3 -2 ગુણ્યા 180. ચલો 3 માંથી 2 જશે એટલે વધશે કેટલા પાવર? 1. કેટલું વધશે? તો 1. 1 ગુણ્યા 180 થશે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 180 અંશ. ક્લિયર? એનો મતલબ આપણને એવી ખબર પડી કે અહીં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180, જે આપણે નાના ધોરણમાં પણ ભણતા આવ્યા છે. ચલો એવી જ રીતના ચતુષ્કોણનું ચેક કરવું હોય તો એ જ રીતના થશે. ચતુષ્કોણ હશે તો બાજુ કેટલી હશે? 4. કેટલી બાજુ હશે? 4. તો ચતુષ્કોણમાં 4 બાજુ હોય તો સેમ સૂત્ર. સૂત્ર તો કયું છે આપણી પાસે? એન -2 ગુણ્યા 180. તો એન કેટલો છે? 4 -2 ગુણ્યા 180. ચલો 4 માંથી જશે 2, 4 માંથી 2 જશે એટલે ભાવ કેટલા વધશે? 2. તો આપણો આન્સર શું આવશે? 2 ગુણ્યા 180. ચલો 2 ગુણ્યા 180, 18 તો કેટલા થયા? 36. તો કેટલા આવશે? 360. કેટલા આવશે? 360. ચલો એવી જ રીતના કેવું છે? પંચકોણ. કેવું છે? પંચકોણ. તો પંચકોણ હશે તો બાજુ કેટલી થશે? 5. કેટલી થશે? બાજુ કેટલી થશે? 5. તો એવી જ રીતના આપણી પાસે સૂત્ર છે. કયું? એન -2 ગુણ્યા 180. તો આન્સરમાં લખીશું 5 -2 ગુણ્યા 180. 5 માંથી 2 જશે તો વધશે કેટલા? 3 ગુણ્યા 180. ચલો 18 તેરી 54. તો આન્સર કેટલા આવશે? 540. કેટલો આવશે? 540. પંચકોણ હશે તો પંચકોણના બધી બાજુના માપનો સરવાળો કેટલો થશે? 540 અંશ. તો સર આ રીતના આપણે ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ અમુક ભાગને એવું ક્વેશ્ચન થશે કે 10 કોણ હોય, 11 કોણ હોય, તો દરેક માટે આ સૂત્ર બનશે. તો એવા જ રીતના આપણે દાખલા સ્વરૂપે પણ જોઈએ તો કોષ્ટક સ્વરૂપે દાખલા તરીકે આપણને 60 બાજુઓ બહુકોણ છે. કેટલા બાજુઓ બહુકોણ છે? 7 બાજુ. કેટલી બાજુ છે? 7. તો 7 બાજુઓ બહુકોણ હોવાને કારણે મારે સપ્તકોણ, બરાબર, સપ્તકોણના ખૂણાઓનો માપનો સરવાળો શોધવો છે. બરાબર, તો આપેલ બહુકોણ એટલે 7 બાજુઓ બહુકોણ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 7. બાજુ બાજુ -2 એટલે 7 -2 ગુણ્યા 180. ક્લિયર? અહીં આપણે ખાલી સૂત્ર સ્વરૂપે જ લખવાનું છે, આખું સાદું રૂપ આપવાની જરૂર છે નહીં. ચલો એવી જ રીતે કેવું છે? 8. તો હું અહીંયા શું લખીશ કે 8 બાજુઓ બહુકોણના ખૂણાના માપનો સરવાળો મારે શોધવો હશે તો શું કરીશું? 8 -2
Clear? તેવી જ રીતે જો મારી પાસે કેટલી હશે 10 બાજુ કેટલી હશે 10 બાજુ તો શું લખીશું 10 બાજુ આ